સ્વાઇનફ્લુથી બે દર્દીના મૃત્યુ થતા ખાનગી હોસ્પિટલમાં સ્વાઇનફ્લુથી બે દર્દીઓના મૃત્યુ થયા છે. કેશોદના પુરુષ અને ચોરવાડની એક મહિલાનું મૃત્યુ થયું છે. બંનેના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. સ્વાઇનફ્લુનો કેસ ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં બે વ્યક્તિઓના આજે મૃત્યુ થયા છે સ્વાઇનફ્લુના કારણે. વધુ બે દર્દીઓ મૃત્યુને ભેટ્યા છે. કેશોદ અને ચોરવાડના રહેવાસી હતા આ બંને મૃતકો. રાજકોટમાં સ્વાઇનફ્લુનો કહેર હજુ પણ યથાવત છે. બે દર્દીઓના સ્વાઇનફ્લુના કારણે મૃત્યુ નિપજ્યા છે. મૃતકો કેશોદ અને ચોરવાડના રહેવાસી છે. રાજકોટમાં સ્વાઇનફ્લુના કારણે હજુ પણ અનેક દર્દીઓ સારવાર હેઠળ છે. સંવાદદાતા ગૌતમ ફોનલાઇન પર. ગૌતમ, બે દર્દીઓના સ્વાઇનફ્લુના કારણે આજે મૃત્યુ થયા છે, હજુ કેટલા દર્દીઓ સારવાર હેઠળ, આરોગ્ય વિભાગની શું પહેલ? સ્વાગત રીતે વાત કરવામાં આવે. રાજકોટની જે એક ખાનગી હોસ્પિટલ ની અંદર સ્વાઇનફ્લુથી બે દર્દીઓના મોત થયા છે. રાજકોટના જે કહી શકાય કે ખાનગી હોસ્પિટલ ની અંદર આ પ્રકારની ઘટના બની છે. કેશોદના એક પુરુષ અને ચોરવાડની એક મહિલાનું આજે કહી શકાય સ્વાઇનફ્લુની સારવાર ચાલુ હતી તે દરમિયાન મોત થયા છે. કહી શકાય કે હજુ કહી શકાય 40 થી વધુ દર્દીઓ છે તે સ્વાઇનફ્લુ ની સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ દિવસે ને દિવસે જે મૃત્યુઆંક છે તે પણ વધી રહ્યો છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો રાજ્યમાં સ્વાઇનફ્લુનો કહેર યથાવત છે. સ્વાઇનફ્લુના કારણે વધુ 3 લોકોના મૃત્યુ થયા છે. સ્વાઇનફ્લુથી રાજ્યમાં મરનાર લોકોની સંખ્યા 36 પહોંચી છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઇનફ્લુના 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 1336 લોકોને સ્વાઇનફ્લુની અસર જોવા મળી છે. હાલમાં 367 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. સ્વાઇનફ્લુના લક્ષણો 2-5 દિવસ સુધી જો આપને તાવ આવતો હોય કે આ પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાતા હોય તો વહેલી તકે સારવાર લેવી જરૂરી છે. માથા, ગળા અને સ્નાયુમાં સ્વાઇનફ્લુ દરમિયાન દુખાવો થાય છે, સૂકી ઉધરસ આવે છે. સ્વાઇનફ્લુ જે પ્રમાણે વધી રહ્યો છે ત્યારે નાક અને આંખમાંથી સતત પાણી પડવાની ઘટના પણ સ્વાઇનફ્લુનું જો આપને ઇન્ફેક્શન લાગ્યું હોય તો થઈ શકે છે. આ પ્રકારના કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તપાસ કરવી જોઈએ. વડોદરામાં મચ્છરજન્ય રોગના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. મચ્છર હોવાને કારણે રોગચાળો ફેલાયો છે. તો મચ્છરોની ઉત્પત્તિ રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. કોર્પોરેશનના 50% ફોગિંગ મશીન બંધ હાલતમાં જોવા મળ્યા છે. 126 ફોગિંગ મશીન છે જેમાંથી માત્ર 60 જ મશીન ચાલુ છે, જ્યારે 66 મશીન ભંગારમાં પડ્યા છે. મહત્વનું છે કે હાલમાં શહેરમાં મચ્છર હોવાને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે તંત્ર મચ્છરોને રોકવાની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. રોગચાળો ફેલાયા બાદ પણ તંત્ર દ્વારા કામગીરી ન કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.